नमस्कार विद्यार्थी मित्रों, हूँ डॉक्टर अभिषेक जोशी, पाठक स्कूल अमरेली वती आप सब विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आप फरी वर मिली रहा छे धोरण 11 विज्ञान प्रवाह केमिस्ट्री विषय साथ। विद्यार्थी मित्रों, छेल्ला लेक्चर नी अंदर आपणे हाइड्रोकार्बन नी थोड़ी प्राथमिक माहितीओनी शुरुआत करेली अने एमां आल्केन संयोजन शू एनु बंधारण केवू छे, एनो बंधकोण केवा प्रकारनो छे, एनु नामकरण कई रीतना थाय छे, एनी अंदर आईयूपीएसी नामकरणनी आपणे चर्चा करेली, एनी सिवाय आपणे समघटकतानी चर्चा करेली, बंधारणीय समघटकता, श्रृंखला समघटकता, आ बधा बेसिक मुद्दाओनी आपणे चर्चा करेली। आजे आपणे बे महत्वना मुद्दानी चर्चा करवी छे। हाइड्रोकार्बननी अंदर जे कार्बन शब्द छे, तो कार्बन केटला प्रकारना, ધોરણ 10માં તમને બધાને ખ્યાલ હતો ત્યારે તમે બે પ્રકારના કાર્બન એવો શબ્દ વાપરેલો હશે, પણ આજે આપણે કેમિસ્ટ્રી વિષયમાં કાર્બનને વધારે ઊંડાણથી સમજતા કાર્બનનું વર્ગીકરણ કરશું, બરાબર। કાર્બનનું વર્ગીકરણ કરવાનો બેઝિક આધાર કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાય એની પ્રક્રિયા પર આધાર રાખે। તો કાર્બનનું વર્ગીકરણની આપણે શરૂઆત કરીએ, બરાબર। तो के कार्बन परमाणु साथे जोड़ायेल अन्य कार्बन परमाणु नी संख्या ने आधार कार्बन परमाणुओं ने प्राथमिक कार्बन, द्वितीयक कार्बन, तृतीयक कार्बन अने चतुर्थक कार्बन। कार्बन नु वर्गीकरण नो आधार कोना ऊपर छे, तो के कार्बन परमाणु साथे जोड़ायेल अन्य कार्बन परमाणु नी संख्या ने आधारे એનું વર્ગીકરણ થાય। અને વર્ગીકરણ કેટલા વિભાગમાં કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે ચાર। પ્રાથમિક કાર્બન જેને 1 ડિગ્રી લખી શકાય, દ્વિતીયક કાર્બન સેકન્ડ એટલે કે 2 ડિગ્રી, તૃતીયક કાર્બન એટલે 3 ડિગ્રી તથા ચતુર્થક કાર્બન પરમાણુ એટલે કે 4th ડિગ્રી કાર્બન કહે છે। તો હવે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક કાર્બન એટલે શું, દ્વિતીયક એટલે શું, તૃતીયક અને ચતુર્થક? तो के जे संयोजन मा, जे हाइड्रोकार्बन संयोजन मा कार्बन बीजा एक कार्बन परमाणु साथे जोड़ायेलो होय, तो एवा कार्बन परमाणु ने शू कहेवामां आवे छे विद्यार्थी मित्रों? प्राथमिक कार्बन। उदाहरण थी समझशु, CH3 सिंगल बॉन्ड CH3। तो अहीं आपणे जोई शकशु कार्बन बीजा केटला कार्बन परमाणु साथे जोड़ायेलो छे, तो के एक। તો આને કેવો કાર્બન કહેશું? પ્રાથમિક। આ કાર્બન ની વાત કરતા હોય તો કે કાર્બન બીજા કેટલા કાર્બન સાથે, તો કે એક, તો આને કેવો કાર્બન કહેશું? પ્રાથમિક। ફરીવાર હું વ્યાખ્યા બોલીશ, જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં કાર્બન પરમાણુ અન્ય એક કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હોય તો તેવા કાર્બનને પ્રાથમિક કાર્બન કહે છે। तो विद्यार्थी मित्रों, आना ऊपरथी द्वितीयक की व्याख्या बनावी होय तो के कार्बन परमाणु अन्य बे कार्बन परमाणु साथे जोड़ायेल होय। उदाहरण थी समझवानो प्रयत्न करिए, CH3 CH CH3, बराबर। अब एक उदाहरण दोयुं, तो आ कार्बन नी आपणे शुरुआत करिए, तो आ कार्बन बीजा केटला कार्बन आरे, तो के एक ज आरे, तो ई केवो थई गयो? પ્રાથમિક। આ કાર્બન બીજા કેટલા કાર્બન આવે, તો કે એક જ કાર્બન આવે, તો ઈ કેવો થઈ ગયો? પ્રાથમિક। પણ હવે આ કાર્બન ની વાત કરીએ તો કે આ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? બે, તો ઈ કેવા પ્રકારનો કાર્બન થઈ જાય છે? દ્વિતીયક। કાર્બન પરમાણુ અન્ય બે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તો એને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? દ્વિતીયક કાર્બન। તૃતીયક કાર્બન ની વાત કરીએ તો કે તૃતીયક કાર્બન કરવો હોય તો આપણે આવી રીતના લખી શકીએ વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો CH3 CH કાર્બન ની ચાર સંયોજકતા 1 2 3 અને 4, બરાબર। તો હવે આ કાર્બન પ્રાથમિક, આ કાર્બન એ પ્રાથમિક, આ કાર્બન એ કેવો થઈ જશે? પ્રાથમિક। એક કાર્બન સાથે, એક કાર્બન સાથે, એક કાર્બન સાથે। પણ હવે આ કાર્બન ની વાત કરીએ તો
तो के आ कार्बन બીજા કેટલા કાર્બન સાથે તો કે ત્રણ તો ઈ કેવા પ્રકારનો કાર્બન થઈ ગયો તૃતીય તો કે કાર્બન અન્ય ત્રણ કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તો એવા કાર્બનને શું કહેવામાં આવે છે તૃતીય કાર્બન હવે આપણે ઉદાહરણ જોઈએ ચતુર્થક કાર્બન તો હવે વિદ્યાર્થી મિત્રો શું થશે કાર્બન બીજા એક કાર્બન અને 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 તો આ બધા જ કાર્બન કેવા થઈ ગયા પ્રાથમિક પણ હવે આની વાત કરીએ તો કે આ કાર્બન 1 2 3 4 ચાર કાર્બન પરમાણુ આડે જોડાયેલો છે એટલે ઈ ઉદાહરણ શેનું થઈ ગયું ચતુર્થક બરાબર વિદ્યાર્થી મિત્રો ચતુર્થક કાર્બન માટે એક બીજો શબ્દ પણ વાપરી શકાય શું છેડે થી બીજા ઉપર 2 CH3 એટલે સ્ટોપૂર્વક આવે નિયો તો ચતુર્થક કાર્બન ને બીજું શું કહી શકાય છે તો કે નિયો કાર્બન તો વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક કાર્બન દ્વિતીયક કાર્બન તૃતીયક કાર્બન ચતુર્થક કાર્બન કઈ રીતના એની એકવાર ફરીવાર ચર્ચા તો કે કાર્બન પરમાણુ સાથે જોડાયેલ અન્ય કાર્બન પરમાણુની સંખ્યાને આધારે કાર્બન પરમાણુઓને અનુક્રમે પ્રાથમિક દ્વિતીયક તૃતીયક અને ચતુર્થક કાર્બન પરમાણુ કહે છે ઇથેનમાં એક કાર્બન પરમાણુ અન્ય એક કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તો તેવા કાર્બનને પ્રાથમિક કાર્બન કહે જે કાર્બન પરમાણુ અન્ય બે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તેને દ્વિતીયક અને તૃતીયક કાર્બન અન્ય ત્રણ કાર્બન પરમાણુ સાથે જોડાયેલ હોય છે જ્યારે ચતુર્થક કાર્બન અન્ય ચાર કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હોય છે આપણે ઉદાહરણ દ્વારા પણ સમજો વિદ્યાર્થી મિત્રો તો પ્રાથમિક દ્વિતીયક તૃતીયક અને ચતુર્થક કાર્બન એટલે શું એની આપણે ચર્ચા કરી હવે વિદ્યાર્થી મિત્રો આપણે આલ્કેન સંયોજનોની બનાવટની ચર્ચા કરવી છે એટલે કે કેવી પ્રક્રિયાઓ દ્વારા આલ્કેન સંયોજનો બનાવી શકાય છે એમાં આપણને પહેલી પ્રક્રિયા આપેલી છે વિદ્યાર્થી મિત્રો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન થશે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો તો કે આલ્કીન અને આલ્કાઇન અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો આલ્કીન આલ્કાઇન બરાબર તો કે ઉદ્દીપક આ પ્રક્રિયા કોની હાજરીમાં થાય છે ઉદ્દીપકની હાજરીમાં તો કે ઉદ્દીપક જેવા કે પ્લેટિનમ પેલેડિયમ અથવા નિકલની હાજરીમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે આલ્કીન અને આલ્કાઇન સંયોજનોમાં ડાયહાઇડ્રોજન વાયુ ઉમેરવાની પ્રક્રિયાથી આલ્કેન સંયોજનો બને છે ફરીવાર વિદ્યાર્થી મિત્રો આલ્કેન સંયોજનોની બનાવટ જોઈએ છીએ જેમાં પહેલો પ્રકાર છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી તો કે ઉદ્દીપક જેવા કે પ્લેટિનમ પેલેડિયમ અને નિકલ ઉદ્દીપકની હાજરીમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જેવા કે આલ્કીન અને આલ્કાઇન સાથે ડાયહાઇડ્રોજન વાયુ ઉમેરાઈને આપણને આલ્કેન સંયોજનો બને છે વિદ્યાર્થી મિત્રો એક પ્રક્રિયા લખેલી છે ઇથીન અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આલ્કીન ડાયહાઇડ્રોજન વાયુ સાથે પ્લેટિનમ પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ ને વિદ્યાર્થી મિત્રો ત્યારે આ એક પાઈ બંધ ડબલ બોન્ડ હોય એમાં એક સિગ્મા ને એક પાઈ હોય તો પેલો પાઈ બંધ તૂટે તો આ કાર્બનની એક સંયોજકતા આ કાર્બનની એક સંયોજકતા અહીંયા બે હાઇડ્રોજન તો છે જ તો CH2 અને એક હાઇડ્રોજન અહીંયાથી આવી ગયો CH3 ડબલ બોન્ડ તો અહીં તૂટી ગયો અને સિંગલ બોન્ડ CH2 એક હાઇડ્રોજન અહીંયા હતો અહીંની સાથે જોડાયેલો એટલે CH3 CH3 સિંગલ બોન્ડ CH3 તો આપણને શું મળી ગયું વિદ્યાર્થી મિત્રો તો કે આલ્કેન એટલે કે ઇથેન એવી રીતના હવે પ્રોપાઇન પ્રોપાઇન એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો આલ્કાઇન બરાબર તો આલ્કાઇનમાં એક સિગ્મા અને બે પાઈ બોન્ડ હશે તો આ બે પાઈ બોન્ડ અહીંથી તૂટશે બે પાઈ બોન્ડ તૂટે એટલે આ કાર્બનની બે સંયોજકતા આ કાર્બનની બે સંયોજકતા ખાલી પડશે અહીંયા આપણી પાસે ટોટલ કેટલા હાઇડ્રોજન છે બે મોલ એટલે ચાર હાઇડ્રોજન છે બે હાઇડ્રોજન અહીંયા બે હાઇડ્રોજન અહીંયા CH3
CH2 सिंगल बॉन्ड CH तो आतु दो हाइड्रोजन आया CH3 प्रोपेन अल्केन अल्केन अल्किन अल्कन आ प्रक्रिया में विद्यार्थी मित्रों आपने सेनो उमेरो करो तो के हाइड्रोजन तो आ प्रक्रिया नो विद्यार्थी मित्रों बीजू नाम आपवो होय तो शू आपी सकाशे हाइड्रोजिनेशन પ્રક્રિયાનું નામ આપવું હોય તો શું આપી શકાશે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ પ્રક્રિયાનું હાઇડ્રોજિનેશન અને એક મુખ્ય પ્રક્રિયાના જે પ્રકારો છે તમે ધોરણ 10 માં ભણ્યા હશો હાઇડ્રોજન ઉમેરાવું એટલે કઈ પ્રક્રિયા થાય વિદ્યાર્થી મિત્રો તો કે રિડક્શન હાઇડ્રોજિનેશન પણ કહી શકાય છે રિડક્શન પણ કહી શકાય છે પ્રક્રિયા એકદમ સરળ છે આલ્કેનની બનાવટનો બીજો પ્રકાર જોઈએ આલ્કાઇલ હેલાઇડ આલ્કાઇલ હેલાઇડ એટલે વિદ્યાર્થી મિત્રો મારે ટૂંકમાં લખવું હોય તો આલ્કાઇલ ને આપણે R તરીકે દર્શાવીએ છીએ અને હેલાઇડ જેને X તરીકે તો આલ્કાઇલ હેલાઇડ માંથી આપણને આલ્કેન કઈ રીતના મળે તો કે આલ્કાઇલ હેલાઇડ સંયોજનો કોના સિવાય તો કે ફ્લોરાઇડ સિવાય એટલે અહીંયા મારે x બરાબર છે ને થોડી સ્પષ્ટતા કરવી જોઈએ ક્લોરીન બ્રોમિન અને આયોડિન બરાબર x બરાબર ક્લોરીન બ્રોમિન અને આયોડિન આલ્કાઇલ હેલાઇડ સંયોજનોનું એટલે કે ફ્લોરાઇડ સિવાય ઝીંક અને મંદ HCl વડે રિડક્શન થઈ આલ્કેન સંયોજનો પ્રાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો આલ્કાઇલ હેલાઇડ એટલે CH3Cl R એટલે CH3 અને X તરીકે મેં લીધો અહીંયા Cl કોની હાજરીમાં તો કે ઝિંક મંદ HCl એટલે અહીંયા H+ બરાબર તો હવે H+ અહીંયા હશે વિદ્યાર્થી મિત્રો તો આમાંથી એક હાઇડ્રોજન H2 વાયુ ઉત્પન્ન થયો આ H2 વાયુમાંથી એક H ક્યાં આવી જશે આ Cl આવે એટલે કોણ છૂટું પડી ગયો HCl આ કાર્બનમાંથી એક હાજરી એટલે કે Cl દૂર થયો એક સંયોજકતા ખાલી પડી તો અહીંથી એક હાઇડ્રોજન દૂર થયો એક હાઇડ્રોજન બાકી બે ને જોડી ગયો CH4 તો ક્લોરો મિથેન માંથી આપણને શું મળી ગયું મિથેન એવી રીતના ક્લોરો ઇથેન લીધો તો એમાંથી આપણને શું મળ્યો C2H6 ઇથેન આનું નામ વિદ્યાર્થી મિત્રો આપવું હોય તો શું આપી શકાય 1 2 3 એટલે કે 1 ક્લોરો ત્રણ કાર્બન છે એટલે શું નામ થશે એનું પ્રોપેન 1 ક્લોરો પ્રોપેન તો આમાં પણ ઈ જ પ્રક્રિયા એક હાઇડ્રોજન એક Cl એટલે HCl દૂર થશે અને એક સંયોજકતા ખાલી આયા એક હાઇડ્રોજન બાકી બે ને ઉમેરી દે તો 1 ક્લોરો પ્રોપેન માંથી શું મળી ગયું આપણને પ્રોપેન બનાવટની બીજી પ્રક્રિયા છે આ આલ્કાઇલ હેલાઇડમાંથી શું પ્રક્રિયા તો કે આલ્કાઇલ હેલાઇડની અને આલ્કાઇલ હેલાઇડમાં કોનો ઉપયોગ નથી કરવાનો કીધો તો કે ફ્લોરાઇડ સિવાયના આલ્કાઇલ હેલાઇડની ઝિંક અને HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો રિડક્શન પ્રક્રિયા થઈ અને રિડક્શન પ્રક્રિયા થઈ અને આલ્કેન સંયોજનો મળે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બે મહત્વના મુદ્દાની ચર્ચા કરી પહેલો મુદ્દો હતો કાર્બનનું વર્ગીકરણ કર્યું આપણે સવે પ્રાથમિક દ્વિતીય તૃતીય અને ચતુર્થ અને બીજા પ્રકારની આપણે શરૂઆત કરી બનાવટ અને બનાવટમાં કોણ હતું તો કે પહેલો પ્રકાર જોયો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો જેના બીજા બે નામ આપ્યા શું તો કે હાઇડ્રોજિનેશન અને બીજું નામ આપ્યું આ પ્રક્રિયાનું રિડક્શન અને એ સિવાયની બીજી પ્રક્રિયા આપણે જોઈ આલ્કાઇલ હેલાઇડમાંથી બરાબર તો વિદ્યાર્થી મિત્રો હજી આલ્કેન સંયોજનોની આવી જ બનાવટની પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરવાનો છે જે બધી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એની સાથે ચર્ચા કરશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો સ્ટે હોમ સ્ટે સેફ થેન્ક યુ